नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। अत्यारे आपणे धोरण 11 एसएससी विषय में एक जे नवा चैप्टर नी शुरुआत करी छे, भाग एक ना चैप्टर नंबर आपणे 5 नी वात करी रह्या छीए। तो आपणे छेल्ला लेक्चर में एवी समझूती मेळवी हती के उच्चपरचना पत्रो शा माटे लखवामां आवे छे, उच्च प्रश्न पत्र लगती वक्त शू आपणे ध्यान में राखवानुं छे, अने आ प्रकारना उच्च प्रश्न पत्र में केवा केवा प्रकारनी माहिती आपवामां आवेली छे एना विशे आपणे सरस चर्चा करी गया छीए। तो हवे आपणे आ पत्रने प्रेक्टिकली केवी रीते आगळ वधारवानुं छे, प्रेक्टिकली आपणे कई जग्याए कई माहिती खास लखवानी छे એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે। તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે, ફરી વખત આ હું પત્રનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું હોય, પત્રમાં ક્યાં માહિતી કઈ જગ્યાએ કેવી રીતે લખવાની છે એની હું ફરીવાર જે છે માહિતી આપી દઉં છું, જેથી અત્યારે દરેક વિદ્યાર્થી જ્યારે લખે છે પત્ર ત્યારે એ માહિતીને ખાસ ધ્યાન આપીને જોવાની છે, જેથી કરી પછીથી ભૂલ થાય નહીં। તો એટલા માટે ખાસ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે અહીંયા જે નમૂનો સમજાવું છું એમાં ખાસ ધ્યાન આપે। ચલો, તો જ્યારે પણ આપણે પત્ર લખવાનું થશે એ સમય દરમિયાન ખાસ એક બાબતની નોંધ રાખવાની છે કે સર્વપ્રથમ જ્યાં ઉપરની બાજુ કોનું એડ્રેસ કોનું નામ આવશે, તો અહીંયા જે પત્ર લખનાર છે જે સંસ્થા પેઢી એકમ પત્ર લખે છે એનું નામ ઉપરની બાજુ આવશે। જો એ પેઢી કે સંસ્થા છે તો ઉપર મધ્યમાં વચ્ચે નામ લખશું, જો એ પત્ર વ્યક્તિગત લખવામાં આવતો હોય તો પત્ર એ છે કે પત્રની બાજુમાં લખવાનું થશે। તો આપણે અહીંયા જે પત્ર વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ એ એક ગ્રાહક બીજા ગ્રાહકને કે વેપારીને જ પત્ર વ્યવહાર કરે છે, એટલા માટે પેઢી કે સંસ્થાનું નામ કે સરનામું આવશે। જેમ કે આપણે પહેલો જ પત્ર સમજવાનો છે એમાં કહ્યું છે કે તપસ્વી ટી ટ્રેડર્સ, તો મેં જે રીતે લખ્યું છે પત્રની બરાબર મધ્યમાં તપસ્વી ટી ટ્રેડર્સ, ત્યારબાદ એની બાજુમાં એનું સરનામું, નીચે પિનકોડ ખાસ લખવાનું છે। જ્યારે સરનામું લખો છો ત્યારે એ બધા સરનામાની અંતે અલ્પવિરામ આવશે, અને જ્યારે પિનકોડ પૂરો થાય ત્યારે અલ્પવિરામ પણ નહીં અને પૂર્ણ વિરામ પણ નહીં। સમજાય છે? તો હવે આપણે આ પૂરું થઈ ગયા પછી જે પેઢી લખનાર છે એના સરનામાની બરાબર સામેની બાજુ ફોન નંબર અથવા જરૂર પડે તો ઈમેલ આઈડી બરાબર ઈમેલ આઈડી આપણે લખી શકીએ છીએ। આ બંને થઈ ગયું પછી અહીંયા પિનકોડ લખાઈ ગયા પછી અહીંયા એક લાઈન છોડી દેવાની છે, એક લાઈન છોડીને પછી તારીખ લખવાની છે, તારીખ પણ જેમ નક્કી થયેલું છે એવી રીતે, ધારો કે આજની તારીખ છે 31 ડિસેમ્બર 2020, 31મી ડિસેમ્બર થઈ ગયા પછી અહીંયા અલ્પવિરામ અને પછી 2020, તો
જે તારીખ છે બરાબર પહેલી હોય બીજી હોય ત્રીજી હોય ચોથી હોય પાંચમી હોય કોઈ પણ હોય એ તારીખ ની પાછળ જે કઈ લાગતું હોય એ મહિનો હોય તો પૂરેપૂરો મહિનો અને 2020 જે વર્ષ છે એ વર્ષનું પૂરેપૂરું લખવાનું છે આ થઈ ગયા પછી સામેની બાજુ અહીંયા આપણે એક લાઈન મુકાઈ છે સામેની બાજુ આંતરિક સરનામું આવશે આંતરિક સરનામું એટલે શું તો આંતરિક સરનામું એટલે કે જે પત્ર મેળવનાર છે એનું સરનામું જેમ કે પત્ર મેળવનાર છે ગુજરાત ટી ડેપો એવું લખ્યું છે એનું સંસ્થાનું નામ સરનામું પછી પિનકોડ આ બધી જ માહિતી જે લખી છે એવી રીતે સરસ વ્યવસ્થિત સારા અક્ષરે અને પિનકોડ જે છે હંમેશા 6 આંકડાનો જ આવશે એનાથી વધારે આંકડાનો ક્યાંય પિનકોડ હોઈ શકે નહીં ત્યારબાદ પિનકોડ લખાઈ ગયા પછી આપણે એક લાઈન મૂકીને પછી વિષય વિષય બરાબર પત્રની મધ્યમાં લખવાનું છે વિષય લખાઈ ગયો કે ભાઈ પૂછપરછના પત્રની બાબતે જે કંઈ પણ આપણે નોંધમાં આપેલું હોય એ નોંધમાંથી જ આપણે વિષય લખવાનો છે અને એની નીચે પછી અંડરલાઈન કરી દેવાની છે બરાબર તો હાઇલાઇટ થાય એટલા માટે પેન્સિલથી અંડરલાઈન કરવાની વિષય થઈ ગયા પછી સંબોધન શ્રીમાન અલ્પવિરામ પછી 3 પેરેગ્રાફ અને છેલ્લે સહી તો આવી રીતે આપણે જ્યારે પત્રના મુખ્ય ભાગમાં એક એક પોઈન્ટને સમજાતા બસ એ જ ફરીવાર યાદ કરીને આપણે પત્ર લખવાનો છે અને જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે આપણો જે પેજ છે બુકનું એ પેજની ફરતે જે છે એક પેન્સિલથી અને સ્કેલથી એક ચોરસ કરવાનું છે પત્ર ટાઈપ અને પછી એની અંદર પત્ર લખવાની શરૂઆત કરવાની છે ઓકે તો આ થઈ પત્ર કેવી રીતે લખવાનું છે એના વિશેની બેઝિક માહિતી આમાં સંપૂર્ણ માહિતી આવી ગઈ છે હવે આ માહિતીને આધારે હવે આપણે પ્રેક્ટિકલ પત્ર લખવા જઈ રહ્યા છીએ તો તમે બધા તમારી સ્ક્રીન ઉપર પત્ર જોઈ શકો છો સાથે તમે ટેક્સ્ટબુકના પેજ નંબર 30 ઉપર પણ પત્ર આપેલો છે એમાં જોઈ શકો છો હવે એક એક મુદ્દાને તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને તમારે ધ્યાનથી સમજવાનું છે કે ભાઈ કઈ કઈ માહિતી ક્યારે સમાવેશ થઈ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જો ખાસ એમાં સૌપ્રથમ પેલા આપેલું છે જેમ તમે હમણાં જ બોર્ડ ઉપર જોયું એવી રીતે પત્ર નું નોંધ જે છે એ સૌપ્રથમ પહેલા પત્રની શરૂઆત કરતા પહેલા વાંચવી જરૂરી છે પત્રની નોંધ તમે વાંચો એ સમય દરમિયાન તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે એ તમે સમજો તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચા ની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો તો એનો મતલબ એવો થયો કે અહીંયા આ તપસ્વી ટી ટ્રેડર્સ જે છે એ ક્યાંની સંસ્થા છે ક્યાંની કંપની છે તો ભાઈ કલોલ છે તો કલોલ શું છે કલોલ એક શહેરનું નામ છે સ્થળનું નામ છે વિષયમાં જો મુદ્દો આવી ગયો છે કે જથ્થાબંધ ચાની ખરીદી માટે પૂછપરછ કરતો પત્ર કોને પત્ર લખ્યો છે પત્ર મેળવનાર કોણ છે જોવો તો જરી તો ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ પત્ર મેળવનાર છે ગુજરાત ટી ડેપો જે કાલુપુર અમદાવાદ સ્થળે આવેલો છે
તો દરેક વિદ્યાર્થી આ જોતાની સાથે સમજી જશે કે પત્ર મેળવનાર અને લખનાર કોણ છે. હવે જો પત્રનો નમૂનો, તો થોડોક જે છે એ પત્રમાં ફેરફાર હોય એવું લાગે છે આપણને કે ભાઈ આ તો ઈમેલ આઈડી નીચે લખ્યો છે, સરનામું બરાબર મધ્યમાં લખ્યું છે, વિષય તો લખેલો નથી. તો તમે તો સર કીધું કે આ રીતે કરવાનું છે. યસ, કારણ કે આપણે આગળ એવું સમજી ગયા છીએ કે પત્ર લખવાના ફોર્મેટ અલગ અલગ બે છે. તો બંને ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટમાં તમે પત્ર લખી શકો છો. તમે એડ્રેસ લખેલું હોય, નામ લખેલું હોય એના બરાબર નીચે પણ તમે એડ્રેસ લખી શકો છો અને બાજુમાં પણ લખી શકો છો. ઓકે, તો શરૂ કરીએ છીએ હવે તપસ્વી ટી ટ્રેડર્સ. આપણે એક જ પદ્ધતિ રાખશું જે તમને બોર્ડ ઉપર સમજાવેલી છે. એ બરાબર બાજુમાં એનું સરનામું 15 અલ્પવિરામ ભાવના માર્કેટ, અલ્પવિરામ એસટી રોડ, અલ્પવિરામ કલોલ 382721, આ થયો પિનકોડ. ડન. તો આ પિનકોડ ને આધારે આપણે આગળ વધવાનું છે. પછી જેમ સમજાયું છે એવી જ રીતે પિનકોડ વગેરે લખેલો છે એની બરાબર સામેની બાજુ એનો ફોન નંબર અથવા આપણે મોબાઈલ નંબર પણ લખી શકીએ છીએ. પછી તો ઈમેલ આઈડી tapasviti@gmail.com. તો આ જે ઈમેલ આઈડી છે એ તમે કોઈ પણ રાખી શકો, પણ કેવી રાખવાની ઈમેલ આઈડી? કારણ કે તમારો ઈમેલ આઈડી હોય તમે શું રાખેલું હોય, તમારું નામ રાખેલું હોય ને. એવી રીતે આ સંસ્થા છે તો સંસ્થાનું ઈમેલ આઈડી શું હોય? તો સંસ્થાનું નામ હોય. તો જ્યારે પણ તમારે આ ઈમેલ આઈડી લખવાની થાય ત્યારે જે પિનકોડ આઈડી લખો છો બરાબર એ સંસ્થાનું નામ એમાં સમાવેશ થઈ જવો જોઈએ. પછી નીચે તારીખ 24 માર્ચ 2016, ગુજરાત ટી ડેપો. હવે તો આંતરિક સરનામું લખશો આપણે બધા. આંતરિક સરનામા ગુજરાત ટી ડેપો, અલ્પવિરામ 55 આદર્શ કોમ્પ્લેક્ષ, અલ્પવિરામ ચોખા બજાર, અલ્પવિરામ કાલુપુર, અલ્પવિરામ અમદાવાદ. તો આ થયું પત્ર મેળવનારનું સરનામું. તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે અલ્પવિરામ છે, પિનકોડ પછી અલ્પવિરામ નથી. તો અલ્પવિરામ ક્યાં કરવાના હોય? તો નામ પછી અને સરનામા પછી. હવે અહીંયા જ્યારે પિનકોડ પૂરો થઈ જાય પછી તમારે વિષય લખવાનો છે. સર વિષય તમે આપ્યો નથી, તો વિષયમાં શું લખવાનું છે? તો વિષયમાં તમારે લખવાનું છે વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછ કરતો પત્ર. સમજાણું શું લખવાનું છે? જે તમને સૂચનામાં આપેલું હોય એ જ તમારે એમાં લખવાનું થશે. તો અહીંયા વિદ્યાર્થી જોઈ શકો છો આપણે કે વિષય નથી આપ્યો તો શું લખવાનું છે વિષયમાં? તો વિષય ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે. તો હું ક્યાં લખેલું છે? તો ઉપર તમે જુઓ, ઉપર સૂચના આપેલી છે બરાબર, સૂચનાની અંદર જ વિષય લખેલો હશે. એટલા માટે ખાસ આપણે યાદ રાખવાનું છે કોઈ પણ સમયે ગમે ત્યારે જ્યારે વિષય લખવાનો થાય ત્યારે આપણે સૂચનામાંથી જ વિષય લખવાનો હોય છે. કારણ કે પત્ર છે ને લખવાનું હોય સૂચનાને, તો સૂચનાને આધારે આપણે અહીંયા વિષય લખીશું. ક્યારે પણ કોઈ પણ પ્રકારના પત્રમાં વિષય નહીં હોય એવું નહીં બને. આપણે ફરજિયાત વિષય લખવાનો જ છે. તો હવે આપણે આગળ વધીએ. જો એમાં વિષય પછી આપણને ખાસ કરીને પેરેગ્રાફ આપેલા છે બરાબર, તો પેરેગ્રાફ શેના છે? તો પેરેગ્રાફ ની વચ્ચે જો શું કીધું છે? તો શ્રીમાન લખ્યું છે.
तो विषय अने मुख्य पेरेग्राफ नी वच्चे स्त्रीमान लखेलो छे अने पछी पेरेग्राफ नी शुरुआत थाय छे। तो जो सौप्रथम पहेलो पेरेग्राफ, अमे छेल्ला 15 वर्षथी कलोलमां ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ। તો દરેકને ધ્યાનમાં હોવું જોઈએ કે જ્યારે મેં આ પ્રકારના પત્રને પેરેગ્રાફમાં સમજાવ્યા હતા, બરાબર કે શું સમજાવું તમને મેં, કે જ્યારે પેરેગ્રાફ લખવાની શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ પહેલા પેરેગ્રાફમાં આપણે જે તે સંસ્થા છે એનો પરિચય આપવાનો, બીજા પેરેગ્રાફમાં જે તે સંસ્થા છે એના વિશેની માહિતી આપવાની છે, અને ત્રીજા પેરેગ્રાફમાં આપણે પત્રનો અંત લાવવાનો છે। તો અહીંયા આપણે એ જ કરવાનું છે કે અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ। 15 માર્ચ 2016 ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ। તો નોંધ તમે ધ્યાનમાં હશે તો તમને ખબર હશે છેલ્લા મુદ્દામાં આવ્યું હતું કે તમે ક્યાંથી આ માહિતી મેળવી છે, તમે ક્યાંથી આની જાણકારી મેળવી છે, ન્યૂઝપેપરમાંથી માહિતી મેળવી, કોઈ ટીવીમાંથી માહિતી મેળવી, કે તમે ક્યાંથી આ ઓર્ડર આપવા માટે પ્રેરાયા છો એના વિશેની તમારે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે। ત્યારબાદ બીજો પેરેગ્રાફ, બીજા પેરેગ્રાફમાં આપણે કેટલી વસ્તુ ખરીદવી છે, કઈ કઈ સુવિધા જોઈએ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની। તો અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ। તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી। તો અહીંયા જે છે એ જે કોઈ પણ આપણે પત્રક મોકલાવીએ છીએ ત્યારે આપણે સમજાતા કે હકીકતમાં જ્યારે ભાવ જોતો હોય ત્યારે એવા પ્રકારના પત્રકો હોય તો ઝડપી આપણે ભાવ તાલ જે છે એ જાણી શકીએ છીએ। વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ય હોય તો તે મુજબ ભાવ, એનું વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ। આ ઉપરાંત સમાન વાહનમાં માધ્યમ ખર્ચ અંગે જણાવવા વિનંતી। તો ટૂંકમાં આ કેટલા કિલોગ્રામના પેકિંગમાં હશે, મોટા પેકિંગમાં હોય તો એનો ભાવ, એનું વળતર કેટલું મળશે, અથવા ડિસ્કાઉન્ટ કેટલું મળશે, વાહનનું માધ્યમ કેવી રીતે હશે, ખર્ચ કેટલો થશે, ચૂકવણી કેવી રીતે કરવાની છે, તો જેટલી આપણે માહિતી જરૂર છે એ બધી માહિતી લખી નાખવાની, અને છેલ્લે પત્રના અંતમાં માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી। તો માલ સામાન જે ઓર્ડર આપ્યો છે એ મુજબ 10 દિવસની અંદર માલ સામાન પહોંચી જાય એવી આપણી અપેક્ષા છે, એટલા માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી, અને ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું, બરાબર। તો આવી રીતે આપણે પત્ર વ્યવહાર કરવાનો હોય છે, અને ઝડપથી આપણે પત્રને જે છે એ સામેવાળા વ્યક્તિ સુધી આપણી જે માહિતી છે એને આપણે પહોંચાડી શકીએ છીએ। ત્યારબાદ જ્યારે આપણો પત્ર પૂરો થવાનો હોય એ સમય દરમિયાન છેલ્લે આપણે લખવાનું છે આભાર, અને આભાર વિધિ પૂરી થઈ ગયા પછી નીચે આપણે લખવાનું છે આપનો વિશ્વાસ, અને જે વ્યક્તિ પત્ર લખનારા છે એનું એમાં નામ સહી કરીને આપણે પૂરું કરવાનું હોય છે। તો આવી રીતે આપણે પત્ર લખવાનો હોય છે। ખાસ તો જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે પત્રની બધી વિગતો ત્રણ પેરેગ્રાફમાં જ આવી જાય એવો પ્રયત્ન કરવાનો છે। ત્રણ પેરેગ્રાફ જ થવા જોઈએ। જો પહેલો પેરેગ્રાફ હોય બરાબર તો પહેલા પેરેગ્રાફમાં શું કરવાનું છે, પરિચય આપવાનો,
બીજો પેરેગ્રાફ જે છે પત્રનો હાર્દ કહેવાય એટલે શું કહેવાય ને એટલે કે એમાં મુખ્ય માહિતી અને ત્રીજું જે છે એ આપણે ત્યાં ઉપસહાર એટલે કે જેને કહીએ છીએ સમાપન કહીએ છીએ આપણે તો આ ત્રણ રીતે જે છે આપણે પત્ર વ્યવહાર કરીને આપણે પેરેગ્રાફ પૂરા કરવાના છે તો આ ખાસ ભૂલાય નહીં ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ આ બધા પત્રમાં જે ટેક્સ્ટબુકમાં આપેલું છે બેઠે બેઠું યાદ રાખવું જરૂરી નથી બરાબર તો આપણે આપણી રીતે મૌલિકતાથી પણ પત્ર લખી શકીએ છીએ પરંતુ વિષય વસ્તુની બહાર જવાનું નહીં ઓકે તો બધાને આજના હોમવર્કમાં જે નમૂના પત્ર સમજાવેલો છે એ તમારે લખવાનો છે ઓકે તો પેજ નંબર 30 ઉપર આપેલો છે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત